સંધાન માધ્યમથી જોડતી કડી એટલે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા સંધાન ના શીર્ષક હેઠળ પ્રકાશિત થતા વ્યાખ્યાનોની અંદર આજે હું ગરબાડા કોલેજ થી જિજ્ઞેશ પંડ્યા એસોસિએટ પ્રોફેસર આ આપનું સ્વાગત કરું છું સમાજશાસ્ત્ર વિષયની અંદર વર્ષ દરમિયાન તમે ઘણા બધા વિષયો વિષયના લેક્ચર સત્રેથી સાંભળ્યા છે અનેક વિદ્વાનો વ્યાખ્યાઓ વ્યાખ્યાતાઓએ અહીંયા આગળ તમારી સમક્ષ સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલા વિચારો રજૂ કર્યા છે એના ખ્યાલોને સમજાવ્યા છે એની પ્રક્રિયાઓને સમજાવી છે આજે હું એવો જ એક મહત્ત્વનો વિષય ચર્ચા માટે અત્રે લઈને આવ્યો છું અને એ ખૂબ મહત્ત્વના અને જાણીતા અમેરિકન સોશિયોલોજિસ્ટ સાથે સંકળાયેલ છે આપણે બધા જ જેના નામથી પરિચિત છીએ એવા અમેરિકન સોશિયોલોજીસ્ટ ચાર્લ્સ કુલે આના પ્રદાનથી આપણે બધા જ જાણી જાણીએ છીએ પરિચિત છીએ ચાર્લ્સ કુલે આપણે બધા જ આપણને ખબર છે કે ચાર્લ્સ કુલે એ જૂથોના પ્રકારો વિશે વાત કરી જૂથના બે પ્રકાર આપ્યા પ્રાથમિક જૂથ અને ગૌણ જૂથ પણ અત્રે આપણે એમના બીજા પ્રધાન વિશે પણ વાત કરવા માગીએ છીએ અને એ છે એમનો દર્પણ સ્વનો ખ્યાલ ચાલ સ્કૂલેઝ કન્સેપ્ટ ઓફ લુકિંગ ગ્લાસ સેલ્ફ સેલ્ફ વિશે એમણે જે વિચારો રજૂ કર્યા છે એ વિચારો સમજવા ખૂબ જરૂરી છે કારણ કે સ્વ એ શું છે એના વિશેનો ખ્યાલ આપણને આપે છે સ્વ ક્યારે વિકસે છે ક્યારે ઉદ્ભવે છે સ્વ સભાનતા આપણી અંદર ક્યારે આવે છે સાથે સાથે સામાજિક પરિસ્થિતિ કે આંતરક્રિયા સ્વના ઉદ્ભવમાં કેટલી મહત્ત્વની છે અને સ્વના વિકાસની પ્રક્રિયા બાલ્ય વ્યવસ્થામાં કેવી હોય છે અથવા તો નાનપણમાં કેવી હોય છે અને એની શું અસરો પડે છે તો એ બધી બાબતોની ચર્ચા આપણે અત્રે કરવાના છીએ એટલે ચાર્લ્સ કુલેના સ્વના ખ્યાલ વિશે વાત કરીએ એ પહેલાં થોડીક બીજા લોકોની પણ વાત કરવા માગીએ છીએ આપણે કારણ કે ચાર્લ્સ કુલે સિવાય અન્ય બીજા વિદ્વાનોએ પણ સેલ્ફ અથવા તો સ્વ સાથે સંકળાયેલા વિચારો રજૂ કર્યા છે અને એમાં મહત્ત્વના જે સમાજશાસ્ત્રીઓ છે એની અંદર જ્યોર્જ હર્બર્ટ મીડનો સમાવેશ થાય છે સાથે સાથે ટેનનબોમે ડ્રામેટાઇઝેશન ઓફ એવિલની જે વાત કરી છે એમાં એમણે શ્વની વાત કરી છે લેમર્ટ એમણે પણ ઓગણીસો એકાવનની અંદર સોશિયટલ રિએક્શન થિયરી આપી એની અંદર સ્વના ડિનાઉન્સિએશનની વાત કરી છે સ્વના સ્વ કેવી રીતે દૂષિત થાય છે અને એની વ્યક્તિના વર્તન ઉપર કેવી અસરો થાય છે એની એમણે સરસ રજૂઆત કરી છે ઓગણીસો એકાવનની અંદર એરવિન એમ લેમટ જેને આપણે કહીએ તો ઓગણીસો ને તેસઠની અંદર આઉટસાઇડર પુસ્તક જ્યારે હાવર્ડ એસ બેકરે લખ્યું ત્યારે એમાં પણ થોડી ઘણી શો વિશેની વાત આવે છે અને વ્યક્તિના વર્તન કેવી રીતે પ્રભાવિત થાય છે અને વિચલિત વર્તન તરફ વ્યક્તિ જાય છે એની પણ વાત એમણે કરી છે અને એમાં ક્યાંક ને ક્યાંક જનરલાઇઝ અધર્સ અથવા તો સમાજ સમાજના લોકોના પ્રતિભાવો એની વાત આપણે કરવાના છીએ તો હર્બટ મીડ વિશે વાત કરીએ તો એને આપણે જોઈશું મીડે આપણને વાત કરી છે કે ભાઈ સ્વ જે છે એ સોશિયલી કન્સ્ટ્રક્ટ છે પહેલી વાત તો મીડિયાએ એવું કીધું છે કે સ્વ જે છે એ સામાજિક રીતે રચાય છે એટલે વ્યક્તિ જન્મે છે ખરો પણ એ બાયોલોજીકલી જન્મે છે જન્મે છે ત્યારે એનામાં સ્વ નથી હોતો કારણ કે એ અન્ય લોકો સાથે આંતરક્રિયામાં નથી આવતો સમાજ અને સમાજના લોકો સાથેની આંતરક્રિયામાંથી શ્વ ઘડાય છે એટલે સ્વના સ્વરૂપનો આધાર આપણે જે સમાજમાં રહીએ છીએ જે જન્મજૂથમાં આપણે અવતરીએ છીએ એના સ્વરૂપ ઉપર આપણા સ્વના સ્વરૂપનો આધાર રહે છે એ સમાજ જેવું વિચારતો હોય એવા આપણા વ્યક્તિત્વને આપણા સ્વના સ્વરૂપને એ ઘડે છે એટલે સ્વનો ખ્યાલ આપણે સમજવો હોય તો જ્યોર્જ હર્બર્ટ મિડના સ્વના ખ્યાલને આપણે સમજવો પડે એમણે કીધું કે સ્વ જે છે વ્યક્તિનો સ્વ એ બે પાસાઓ અંદર વહેંચાયેલો છે એક આઈ અને બીજો મી આઈ એટલે હું હું એટલે શું તો વ્યક્તિનો પોતાનો પોતાના વિશેનો ખ્યાલ દરેક વ્યક્તિ પોતાના વિશે કોઈક ને કોઈક ખ્યાલ ધરાવે છે કે હું આ છું અથવા તો હું હું હોશિયાર છું હું વડાપ્રધાન છું હું સરપંચ છું હું અધ્યાપક છું કે હું વકીલ છું અથવા તો હું આ કરું છું હું આ કરી શકીશ અહીંયા સવાલ હું શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે હું એટલે શું એવો પ્રશ્ન થાય છે ફિલોસોફર દેકાર્તનું નામ મહત્વનું છે દેકાર્ત ફિલોસોફરે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો કે હું કોણ આ પ્રશ્ન વિશે વિચારતા વિચારતા એમને થયું કે આ પ્રશ્ન એટલે કે હું વિશે જ્યારે મારે મારી સમજ મેળવવી હોય તો સ્વ વિશે આત્મલક્ષી સમજ મેળવવી પડે એટલે કે સ્વ કેવી રીતે વિકસે છે સામાજિક પરિસ્થિતિઓ સ્વને કેવી રીતે ઘડે છે એના વિશેની સમજ જે વ્યક્તિનો સ્વ છે એના સંદર્ભમાં મેળવવી પડે તો સ્વ વિશેની આપણે સમજ મેળવી શકીએ એટલે વ્યક્તિનો સ્વ વિશેનો પોતાના વિશેનો ખ્યાલ એ હું છે અને વ્યક્તિ પોતાને મુક્ત ઈચ્છે છે બંધન રહિત ઈચ્છે છે એને બંધનો પસંદ નથી અને એટલે સ્વ જે છે એ વધારે મહત્ત્વનો છે વ્યક્તિ માટે એ લિબર્ટી માગે છે સ્વને નિયંત્રણો પસંદ નથી છતાં વ્યક્તિ જ્યારે પોતાના સીમાની બહાર જાય અને જ્યારે અન્ય સાથે આંતરક્રિયામાં આવે ત્યારે મનેની શરૂઆત થાય છે એટલે મનેના ખ્યાલની અંદર અથવા તો મીના ખ્યાલની અંદર હર્બટ મીડના ખ્યાલની અંદર જનરલાઇઝ અધર્સનો સમાવેશ થાય છે એમણે શબ્દ વાપર્યો છે જનરલાઇઝ અધર્સ સામાન્યકૃત બીજાઓ સામાન્યકૃત બીજાઓમાં આપણે સમગ્ર સમાજને આવરી લઈ શકીએ કુટુંબને મિત્ર જૂથને ગ્રામ સમુદાયને પડોશ જૂથને શાળા કોલેજને આ બધા જ રમતગમત જૂથને આ બધા જ લોકો જનરલાઇઝ અધર્શ છે બીજાઓ છે મી છે અને એ બીજા લોકો સાથેની આંતરક્રિયામાં વ્યક્તિ એ લોકો એના તરફ વ્યક્તિ પાસે કેવી અપેક્ષાઓ રાખે છે કેવી માંગણીઓ કરે છે અને એનું અર્થઘટન વ્યક્તિ કરીને કેવી રીતે વર્તન કરે છે એ બાબતો મહત્ત્વની બને છે એટલે અન્ય લોકોના પ્રતિભાવો અપેક્ષાઓ અને માંગણીઓ એ વ્યક્તિના મીમાં મીના પાસાઓ છે અને હું અને મી આ બે વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી હોય છે દરેક વ્યક્તિને પોતાની ઈચ્છાઓ છે પોતાની અપેક્ષાઓ છે પોતાને પસંદ પડે એવું કરવું છે પોતાની અભિરુચિઓ છે એ હું છે પણ સમાજ જે છે એ મી છે અને વ્યક્તિ ઉપર મીનું પ્રભુત્વ હોય છે મી છે અથવા તો સમાજ જે છે એ આઈને મુક્ત નથી કરતો આઈને કહે છે કે તારું મહત્ત્વ નથી તારે સમાજ કે છે એમ કરવાનું છે એટલે આપણે એને વાત કરીએ તો કલેક્ટિવ સામૂહિક ચેતના જેને કહીએ એમિલ દરખાઈમનો સામૂહિક ચેતનાનો કન્સેપ્ટ અહીંયા આગળ આવે છે કે સામૂહિક ચેતના વ્યક્તિગત સ્વાતંત્ર્યને કચડી નાખે છે સમાજ મહત્ત્વનો છે વ્યક્તિ નહીં વ્યક્તિ આવે અને જશે સમાજ રહેવાનો છે એટલે સમાજ મહાન છે વ્યક્તિ નહીં એટલે મી જે છે એ સમાજ છે અને એ આઈને કચડી નાખે છે આઈ ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપે છે કે સમાજ કહે છે એ તારે કરવાનું છે એવી રીતે આપણે જોઈ શકીએ છતાં એવું નથી કે દરેક પરિસ્થિતિમાં મીનું પ્રભુત્વ જ આઈ ઉપર હોય છે ઘણીવાર ઘણા લોકો સમાજને પડકારે છે સમાજથી વધારે પ્રભાવી હોય છે અને પોતે ઈચ્છે છે એવું કરે છે એને સમાજની પરવા નથી અથવા તો સમાજના નિયંત્રણને એ ફગાવી દે છે આવી રીતે જોઈએ તો મીળના જે સ્વના બે પાસાઓ છે આઈ અને મી એ સતત એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે અને એકબીજા ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવાના પ્રયત્ન કરતા હોય છે આવી રીતે મનેનો ખ્યાલ હુંને નિયંત્રણમાં રાખવા સાથે સંકળાયેલો છે અને હુંમાં વ્યક્તિનો પોતાના વિષયનો ખ્યાલ છે અને મીની અંદર અન્ય લોકોનો પોતાના વિશેનો ખ્યાલ છે તો આવી રીતે હર્બન હર્બટ મીડે સ્વના ખ્યાલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બે પાસાઓની અંદર તો મીડનો ખ્યાલ સમજવો જરૂરી છે જર્લાઇઝ અધર્સ એ સતત આપણા વર્તનોને નિયંત્રિત કરતા હોય છે અને આપણે કોઈ પણ વર્તન કરીએ સતત આપણે સમાજના બીજા લોકોની ચિંતા કરતા હોઈએ છીએ આપણે કોઈ પણ કપડાં પહેરીએ તો આપણે બીજાને તરત પૂછીએ છીએ પોતાને ગમ્યું છે એટલે પહેર્યું છે એવું નહીં આ કપડા બીજાને કેવા લાગે છે એ આપણા માટે એનો કન્સેપ્ટ આપણા માટે મહત્ત્વનો હોય છે આ રસોઈ કેવી બની એ આપણે જાતે ચાખીને પોતાનો પ્રતિભાવ નથી આપતા પણ આપણે બીજાવાળાને પૂછીએ કેવું લાગ્યું કેવી રસોઈ બની તો અહીં આગળ બીજાનો કન્સેપ્ટ જે છે એ વધારે મહત્ત્વનો છે આવી રીતે જીવનના દરેક પાસાઓની અંદર આપણે આ કરતાં બીજાઓથી વધારે પ્રેરિત થઈને વર્તન કરતા હોઈએ છીએ તો જ્યોર્જ હર્બર્ટ મિડનો સ્વનો ખ્યાલ એ આવી રીતે આપણે એને સમજી શકીએ ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે વાત કરીએ તો ટેનન બોમ્બ ફ્રેન્ક ટેનન બોમ્બના વિચારો મહત્ત્વના છે એમણે ડ્રામટાઈઝેશન ઓફ એવિલની વાત કરી છે ડ્રામટાઈઝેશન ઓફ એવિલ કેવી રીતે થાય છે એટલે કે દુષ્ટ કે અનિષ્ટ તત્વો જે છે એનું નાટકીય રીતે વ્યક્તિમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે એને એમણે એ પ્રક્રિયાને એમણે ત્રણ તબક્કાઓમાં સમજાવી છે એમણે કીધું છે કે અનિષ્ટ તત્વો જે છે એ વ્યક્તિમાં આંતરીકૃત થાય છે એ નાટકીય રીતે થાય છે એમણે એવું કીધું કે જ્યારે વ્યક્તિ કોઈ ક્રિયા ખરાબ કરે છે અયોગ્ય કરે છે ત્યારે એ ક્રિયા ખરાબ છે વ્યક્તિ ખરાબ નથી શરૂઆતની અંદર એટલે વ્યક્તિ જ્યારે કોઈ અયોગ્ય વર્તન કરે ધોરણનું ઉલ્લંઘન કરે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે એ પશ્ચાતાપથી પીડાતો હોય છે શરૂઆતની અંદર અથવા તો અપરાધ ભાવથી પીડાતો હોય છે અને અપરાધ ભાવથી પીડાય છે એનો અર્થ એ કે હજુ એનામાં સારા ગુણો રહેલા છે હજુ એ અપરાધી બની ગયો નથી કોઈ સંજોગના કારણે એણે અપરાધ કર્યો છે પણ ક્રિયા ખોટી છે અહીં આગળ એનો સ્વ ખરાબ નથી થયો દૂષિત નથી થયો પણ દૂષિત ક્રિયા અથવા તો ખરાબ ક્રિયાનો ખ્યાલ વ્યક્તિમાં ધીમે ધીમે સંક્રમિત થવા માંડે છે અને એ પ્રક્રિયાને એમણે ડ્રામેટાઈઝેશન ઓફ એવિલના શબ્દોથી સમજાવી છે એટલે કરતા ત્યાર પછી આ ખ્યાલ સંક્રમિત થાય પછી કરતા શરૂઆતમાં પોતાને ખરાબ નથી ગણતો પણ સંક્રમણ થઈ ગયા પછી દૂષિત ક્રિયાનો ખ્યાલ પોતાનામાં સંક્રમિત થઈ ગયા પછી વ્યક્તિ પોતાને ખરાબ ગણવા લાગે છે પોતાને અપરાધી ગણવા લાગે છે અથવા તો વિચરિત ગણવા લાગે છે કે હું જેવો છું હા હું ખૂની છું અથવા તો હું બળાત્કારી છું અથવા તો હું ચોર છું હું લૂંટારું છું તો એ શરૂઆતમાં નથી પણ એનો સ્વ દૂષિત થઈ જાય છે આ ત્રીજા તબક્કાની અંદર એટલે આખી પ્રક્રિયા જે છે ટેનન બોમ્બે એ સ્વના નાટકીયકરણની વાત કરી છે દૂષિત સ્વની અંદર દૂષિત તત્વો કેવી રીતે નાટકીય રીતે સંક્રમિત થાય છે એનો સરસ એમણે ખ્યાલ આપ્યો છે અને એની અંદર એમણે ત્રણ તબક્કાઓ બતાવ્યા છે પહેલાં સમાજમાં કોઈ વિસંવાદિતતા પરિસ્થિતિ પરિસ્થિતિની અંદર પ્રથમ તબક્કામાં વ્યક્તિ કોઈક ધોરણનું ઉલ્લંઘન કરે છે અથવા ક્રિયા કરે છે એ પ્રથમ તબક્કો છે હળવો તબક્કો છે બીજા તબક્કાની અંદર આપણે જોઈએ તો ધીમે ધીમે અનિષ્ટ કે દૂષિત ના તત્વો એની અંદર સંક્રમિત થવા લાગે છે અને ત્રીજા તબક્કાની અંદર વ્યક્તિનો પોતાના વિષયનો ખ્યાલ બદલાઈ જાય છે અને દૂષિત ક્રિયાને બદલે વ્યક્તિ પોતે દૂષિત છે પોતાનો શ્રોત દૂષિત છે એમ માનવા લાગે છે અને એ બહુ ખરાબ વસ્તુ છે એ વ્યક્તિને અપરાધ કરવા તરફ અથવા તો વિચલિત વર્તન કરવા તરફ દોરી જાય છે તો આ ત્રણ તબક્કાઓની અંદર ડ્રામટાઈઝેશન ઓફ એવિલનો કન્સેપ્ટ એમણે સમજાવ્યો છે ત્યાર પછી મહત્ત્વના સમાજશાસ્ત્રી એડવિન લેમર્ટ છે એડવિન લેમર્ટે પણ કંઈક સ્વતંત્ર સંકળાયેલા વિચારો રજૂ કર્યા છે એમણે વિચલનના બે પ્રકારો આપ્યા છે પ્રાઇમરી ડેવિયન્સ અને સેકન્ડરી ડેવિયન્સ એમણે એવું કીધું કે જ્યારે વ્યક્તિ શરૂઆતમાં કોઈ સામાજિક સંજોગોને કારણે દાખલા તરીકે ગરીબી હોય બેરોજગારી હોય ભૂખમરો હોય પૈસાની બહુ તાતી જરૂર હોય ઘરમાં કોઈ બીમાર થઈ ગયું હોય અથવા તો દુષ્કાળ પડ્યો હોય ખાવાનું નથી આવા સામાજિક સંજોગોની અંદર જ્યારે ધોરણોનું ઉલ્લંઘન કરે વિચલિત વર્તન કરે ત્યારે શરૂઆતની અંદર એનો સ્વ હોતો નથી પણ આ શરૂઆતના પ્રાઇમરી ડેવિયન્સ તરફ સમાજ જે પ્રતિભાવ દાખવે છે એ પ્રતિભાવને કારણે વ્યક્તિનો સ્વ જે છે એ બદલાઈ જાય છે અને ધીમે ધીમે એ સ્વ વિચલિત બને છે અને એ અપરાધી વર્તન કરવા લાગે છે શરૂઆતમાં એને કોઈક સંજોગના કારણે કર્યું છે હવે એ જાણી જોઈને એવું વર્તન કરવા લાગે છે એટલે એ સ્વીકારી લે છે કે હું ખરાબ છું હું અપરાધી છું કેમ કે એનો સ્વ અપરાધી બની ગયો છે એટલે આખી પ્રાઇમરી ડેવિયન્સની સ્થિતિ એ કોઈ મજબૂરીને કારણે થયેલા વિચલનની સ્થિતિ છે અને સેકન્ડરી ડેવિયન્સની સ્થિતિ છે એ જાણી જોઈને કરેલા વિચલનની સ્થિતિ છે એટલે એવું કહે છે કે સેકન્ડરી જે સોશિયટલ રિએક્શન છે સમાજના જે પ્રતિભાવો છે સમાજના લોકોના વ્યક્તિની ક્રિયા તરફના જે રિએક્શન્સ છે એ વ્યક્તિને અપરાધી બનાવે છે કારણ કે એનો સ્વ જે છે એ દૂષિત થઈ જાય છે તો સ્વ વિશેનો ખ્યાલ એમણે એડમિન એન્ડ લેમર્ટે સોશિયટલ રિએક્શનની થિયરી દ્વારા સમજાવ્યો છે તો એમણે આની અંદર બહુ સરસ રજૂઆત કરી છે સ્વને દૂષિત કરતી પ્રક્રિયા એ સોશિયેટલ રિએક્શન છે સમાજના પ્રતિભાવો છે સામાજિક પ્રતિભાવો છે અને એ વ્યક્તિના સ્વને દૂષિત કરી અને વ્યક્તિને અપરાધી બનાવે છે વિચલિત વર્તન કરતો બનાવે છે તો એની સરસ વાત એમણે કરી છે ત્યાર પછી લેમર્ટ પછી અન્ય એક સમાજશાસ્ત્રીની પણ આપણે વાત કરવા માગીએ છીએ જે હાવડ એસ બેકર છે સમાજની બેકર એવું કહે છે કે સમાજની કેટલીક વ્યક્તિઓ કોઈક સંજોગની અંદર વિચલિત વર્તન એટલે નાપસંદ વર્તન અયોગ્ય વર્તન કરતો થઈ જાય છે અને આવું વર્તન થાય ત્યારે નોર્મલ હોય છે કોઈક સંજોગના કારણે હોય છે પણ સમાજની એજન્સીઓ જે છે કાયદેસરની એજન્સીઓ કાયદેસરની એજન્સીઓ એટલે કઈ પોલીસ કોર્ટ અદાલત આ બધી એજન્સીઓ એની ધરપકડ કરે છે એને પકડે છે એની અટકાયત કરે છે એને કોર્ટમાં રજૂ કરે છે એના ઉપર મુકદમો ચલાવવામાં આવે છે અને આધારે એને દોષિત છાપ મારે છે કે આ વ્યક્તિ ગુનેગાર છે આ વ્યક્તિ બળાત્કારી છે આ વ્યક્તિ ચોર છે લૂંટારું છે તો આ જે છાપ વાગે છે એ છાપ જે છે એના કારણે એનો સ્વ જે છે એ કલંકિત થઈ જાય છે અને સ્વકલંકની જે ઘટના